મનપાનું કુલ બજેટ રૂપિયા 8051 કરોડ, રસ્તાઓ માટે ફાળવાયા રૂપિયા 400 કરોડ, અત્યાર સુધી ખર્ચ્યા રૂપિયા 2500 કરોડ, અને છતાં અમદાવાદના રસ્તાઓની સ્થિતિ આવી છે. હેરિટેજ અને સ્માર્ટ સિટીના બિરુદ લઈને અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો ખુશખુશાલ છે, પરંતુ જેવા બિરુદો મેળવ્યા છે તેવી કાર્યવાહી કરવામાં તેઓ માનતા જ નથી. પ્રી મોન્સૂન પણ ધોવાઈ ગયો છે. વરસાદ પછી અમદાવાદમાં એવો કોઈ રસ્તો નથી કે જેના પરથી આરામથી પસાર થઈ શકાય. ચાર રસ્તે પે કેમરે લગા કરકે જો કેમરે મેં આ જતા રૂલ તોડતે ઉસકે ઘર પે મેમો આ જતા ઓર ખડ્ડે જો હે ઉન પે ભી મેમો આના ચાહીએ ના ઘર પે જો અધિકારી હે ઉનકે ઘર પે મેમો જાના ચાહીએ એ પ્રમાણે હોવું જોઈએ. એ પ્રમાણે છે નહીં. અમદાવાદ ટેક્સ ડબલ થઈ ગયો છે, પણ જે રોડ મળવા જોઈએ મળતા જ નથી. અત્યારે હાલ ચોમાસા પૂરતું ખરાબ જ થઈ જાય છે. ચોમાસું આવે એટલે રોડ ખરાબ થઈ જાય છે. શહેરમાં રસ્તાઓ છે કે પછી ખાડા તે જ સમજાતું નથી. ટેક્સની વસૂલી કરવામાં તો અધિકારીઓ અવ્વલ લાવે, પરંતુ સુવિધાની વાત આવે તો ખોવાઈ જાય. શું છે, વરસાદ પડ્યા પછી કોઈ રોડ એવા ખાડા પડી ગયા હોય છે કે આપણું બેલેન્સ પણ અટી જાય છે, અને બેલેન્સ અટી જાય છે પણ બાજુવાળા જોડે અમે ટક્કર બી વાગી જાય છે અને માણસ પડી જાય છે અને અતકમાસ બી થાય છે એમનો. કે જબ બારિશ ચાલુ હોય ઉસકે પહેલે ભી મેં યહાં સે ઓલ ડેલી જાતા હું, તો યહાં પે કોઈ કામ કર રહે થે રસ્તે કા, ફિર જૈસે દૂસરે તીસરે દિન ભારી બારિશ ગીરી તો ફિર સે વોહી સબ હો ગયા જો જૈસે રસ્તે હૈ. હજારો કરોડો રૂપિયાનું બજેટ અને બજેટ છતાંય અમદાવાદના રસ્તાઓની આવી દશા, એટલે સુધી કે ગુજરાત હાઈકોર્ટ પણ હવે રસ્તાઓને લઈને અનેક વખત અમદાવાદ મહાનગરપાલિકાનો ઉધડો લઈ ચૂકી છે, પણ સત્તાધીશો તો સોગંદનામા રજૂ કરીને સંતોષ માની લે છે. અમદાવાદી તરીકે તમારી પરસેવાની મહેનતની કમાણી તમે જે ટેક્સ સ્વરૂપે કોર્પોરેશનને આપી એ જવાબદારી કોર્પોરેશનની કોર્પોરેશન નિભાવી શક્યું નથી. આ રસ્તાઓ મહાનગરપાલિકા પાસે જવાબ માંગે છે કે અમે ભરેલા સારા રસ્તા માટેના ટેક્સનું વળતર ક્યારે આપશો. સચિન પાટીલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. એસજી હાઈવે હોય કે શિવરંજની બ્રિજ, ઇસ્કોન હોય કે સેટેલાઇટ, શહેરનો કોઈ રસ્તો ભાગ્યે જેવો હશે જે થોડા મીટરો સુધી ખાડા વિદાનો હોય, ત્યારે સવાલ એ થાય કે શું મહાનગરપાલિકાના સત્તાધીશોને આ ખાડા નહીં દેખાતા હોય. ચાલો તેમને જ સવાલ પૂછીએ. ગત ચોમાસા પછી અત્યાર સુધીમાં જેટલા પણ આપણે રોડ બનાવ્યા છે એમાંથી એક પણ રોડને સેજ પણ આ વખતે નુકસાન થયું નથી, પરંતુ દર વખતે આપણે ફક્ત 10% જેટલા રોડનું નવા બનાવવાનું અથવા રિપેરિંગ કામ કરીએ છીએ. 2-3 વર્ષમાં આપણે જેટલા પણ રોડ છે એ બધા જ ખૂબ સારી ક્વોલિટીમાં આવી જશે. 40% રોડ થઈ શકતા હતા, બાકીના રોડ થતા નહોતા, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને આધીન રહેતું હતું. પણ નવી ટીમ, જે મેયરથી માંડીને કમિશનર સુધીની જેમ નવી ટીમ આવી, જેને 14 મહિના થયા છે, આ નવી ટીમ આવ્યા પછી કોન્ટ્રાક્ટરને ભરોસે ન રહેતા પોતાનો એક પ્લાન્ટ ચાલુ કર્યો છે અને એ પ્લાન્ટને આધારિત આ વર્ષના જે વાર્ષિક બજેટ પ્રમાણેના રોડ થતા હોય તેમાં 40% તો નહીં, 100% જે રોડ કરવાના હોય પૂરા કર્યા હતા. સાંભળ્યું એટલે કે પૂર્વ મેયર ગૌતમ શાહ કે પછી તેના પણ પૂર્વ મેયર એટલે કે મીનાક્ષી પટેલના કાર્યકાળમાં જે રસ્તા બન્યા તે ગુણવત્તા વિનાના હતા. શું આવું કહેવા માંગો છો? બંને પૂર્વ મેયરે જવાબ આપવો જોઈએ. વિરોધ પક્ષ પણ કહે છે કે ખરાબ રસ્તાઓની ગુણવત્તાને લઈને ચાલી રહેલી વિજિલન્સની તપાસ પણ પૂર્ણ કરાતી નથી. તો શું અહીં પણ કોઈ ગોલમાલ છે? 2 વર્ષ અગાઉ અમદાવાદ શહેરના નાગરિકોના જે પરસેવાના ટેક્સના પૈસા છે એ 450 કરોડ રૂપિયાના રોડો ધોવાયા, અને તેને લઈને 90 જેટલા અધિકારીઓને નોટિસ પણ આપવામાં આવી, એમાં 7 એડિશનલ અધિકારીઓ હતા. વિજિલન્સ તપાસના નામે આ અધિકારીનું છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. આજે પણ આ અધિકારીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. કરોડો રૂપિયા વેડફાયા અને હવે અધિકારી કહી રહ્યા છે કે ગોટાળામાં એટલા લોકો અટવાયેલા છે કે તપાસ કરવામાં સમય લાગી રહ્યો છે. ઘણા બધા મોટા પ્રમાણમાં, એક તો રોડનું નેટવર્ક હતું એના ઉપર ડેમેજ થયેલું, બીજું કે આની અંદર આપણે સેમ્પલિંગ લેવામાં આવેલા, સેમ્પલિંગનું એનાલિસિસ કરવામાં આવ્યું, એનાલિસિસ લીધા પછી કોનું કેટલું આમાં રોલ હતો એ અમારે જોવાનું આવે. કારણ કે કોઈ અધિકારી એક પહેલાં એક ઝોનમાં હોય, પછી બીજા ઝોનમાં ગયા, ત્રીજા ઝોનમાં ગયા, આ રીતનું દરેકનું અલગ અલગ એક કામની અંદર એક કરતાં વધારે અધિકારીનું સુપરવિઝન આવે, એ બધું રેકર્ડ જોવું પડે કે કેટલા સમયમાં કોણ હતું.
ઉબડખાબડ રસ્તા છે તેવી જ સ્થિતિ મહાનગરપાલિકાના શાસનની પણ છે. અમદાવાદીઓ સારા રસ્તા માંગે છે તો સત્તાધીશો પોતાના સારા શાસનની વાતો કરે છે. હવે આ સ્થિતિમાં 400 કરોડ હોય કે પછી 4000 કરોડ, આ રસ્તાઓની સ્થિતિ સુધરે તેવું લાગતું નથી. કોર્પોરેશન ને કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત અમદાવાદના સારું બનાવવાની વાત કરવાના વાયદાઓ કરીને છૂટી જાય છે, એસી ઓફિસોમાં બેસીને છૂટી જાય છે અને ભોગવવું પડે છે તો ફક્ત અને ફક્ત અમદાવાદીઓને. બસ આ જ સ્થિતિ અમદાવાદની એ લોકોએ કરીને રાખી છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.